विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स की अंदर एसपी और सीसी विषय की अंदर आपणे पहला भाग की अंदर पांचमू चेप्टर ई कम्युनिकेशन, जेनी अंदर आपणे लास्ट पीरियड की अंदर ई कम्युनिकेशन ना जुदा जुदा प्रकार आनी आपणे चर्चा करी थी। विद्यार्थी मित्रों, हवे आ ई कम्युनिकेशन ना जुदा जुदा प्रकारों जे रह्या 1-9 એનો આપણે અભ્યાસ કરી એટલે અહીંયા ઈ કોમ્યુનિકેશનનું ચેપ્ટર પૂર્ણ થઈ જાય। તો ઈ કોમ્યુનિકેશન જે રહ્યું એની અંદર લગભગ આપણે 1 કે 2 પ્રકારોની ચર્ચા કરી હતી। પહેલું જોયું હતું ઈ કોમર્સની આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રિક માધ્યમનો ઉપયોગ કરી ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને આપણે ઈ કોમર્સ કીધું હતું, જેને આપણે ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખી શકતા હતા। એના પછી આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો ઈ બેન્કિંગ, બરાબર। તો ઈ બેન્કિંગની પણ આપણે ચર્ચા કરી હતી, તે ખાસ કરી અને બેંક અને અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડદેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને આપણે ઈ બેન્કિંગથી ઓળખાવી શકીએ। ઈ બેન્કિંગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કોર બેન્કિંગ સેવાનો ભાગ, ઈ બેન્કિંગને આપણે ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખીએ છીએ। આના માટે શું કરવાનું આવે છે કે બેંકના ગ્રાહકે બેંકની જે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન નોંધણી કરાવવી પડે અને જરૂરી બાબતોની ચકાસણી કરી ઈ બેન્કિંગ માટે પિન આપવામાં આવે છે, જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે કે અન્ય બેંક સાથે કરી શકે છે। અને મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે। આવી આપણે ચર્ચા કરી હતી। હવે આજના સેશનની અંદર આપણે આગળ જઈએ તો એમાં આવે છે ECS, એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ। એક બેંકમાંથી બીજી બેંકમાં કે એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં, એટલે કે એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત કરી શકે છે। ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર નાણાં ચૂકવવાની સેવા પ્રાપ્ત કરી શકે તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે। નાણાં મેળવવા કે ચૂકવવા એમ બંને સેવાઓ માટે ECSનો ઉપયોગ થાય। મોટી સંસ્થાઓ જે રહી એ ખાસ કરીને પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ કે અન્ય પ્રકાર જે રહ્યા એનો નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે। નામ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ। બેંકના વ્યક્તિગત ગ્રાહકો પણ વીમાનું પ્રીમિયમ છે, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નિયમિત સમયે થતા જે કંઈ નાણાકીય વ્યવહારો માટે પણ ECSનો ઉપયોગ કરી શકે છે। ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકને તેમણે આપેલા મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા કરવામાં આવતી હોય છે। પછી આવ્યું આપણી પાસે RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એવું આપણે કહી શકીએ ખાસ। તો કે નિયત કરેલા નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગ સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે। એટલે કે નિયત કરેલ નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો ગ્રાહકનો જેવો આદેશ આપવામાં આવે કે તે પછીના બહુ ઓછા સમયમાં અથવા તો તે સમયે જ બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ શકે, આવી જે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગ સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। RTGS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા કરવામાં આવે। RTGSની સેવા મેળવવા માટે એનો જે તે બેંક ચાર્જ પ્રમાણે દર ચૂકવવો પડે। RTGS માટે નીચે મુજબની માહિતી ઓનલાઈન એક ફોર્મ ભરવાનું હોય છે એમાં આપવી પડે। તો કઈ કઈ માહિતી આપવી પડે વિદ્યાર્થી મિત્રો? તો એમાં પહેલું કે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, જે ગ્રાહકના ખાતામાં
કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય બેંકનું નામ, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય તે બેંકનો ખાતા નંબર અને આઈએફએસસી કોડ, આપણે જેને કહીએ છીએ ને ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ કોડ, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય તે બેંકનો આઈએફએસસી કોડ, આટલું આપણે ઓનલાઈન ફોર્મમાં ભરવાનું હોય છે. હવે એના પછીનો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે મુદ્દો આવ્યો કે ઈ લર્નિંગ વિડીયો કોન્ફરન્સિંગ, આપણે એવું કહી શકીએ કે વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર, એવું કહી છે કે વર્ગખંડમાં બેઠા વગર, એટલે કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી અને મેળવવામાં અથવા તો આપવામાં આવે એવા શિક્ષણને આપણે ઈ લર્નિંગ તરીકે ઓળખી શકીએ. જોઈ લઈએ ને આપણે, વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા ઈ શિક્ષણને આપણે ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના શિક્ષણને આપણે ઓનલાઈન લર્નિંગ, જો અત્યારે અમે તમને જે શિક્ષણ આપીએ છીએ વર્ગખંડમાં બેઠા નથી તોય અમે તમને ઇલેક્ટ્રિક માધ્યમોના ઉપયોગ દ્વારા શિક્ષણ આપીએ છીએ તો આ ઈ લર્નિંગ કહેવાય. ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇનપુટ લર્નિંગથી પણ ઓળખી શકાય. કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈ અને અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય. જો આપણે જે અત્યારે ઓનલાઈન શિક્ષણ કરીએ છીએ એનો જ મુદ્દો આવ્યો વિદ્યાર્થી મિત્રો, કે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને પણ તેનું પરિણામ મેળવી શકે અને ખાસ કરીને ટેલિવિઝન ઉપર પણ ગુજરાત સરકાર દ્વારા જે ઓનલાઈન શિક્ષણ મૂકવામાં આવે છે એના વિડીયો, એના શૈક્ષણિક કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવે છે એ પણ જોઈ શકાય છે. જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરી દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કોમ્યુનિકેશન કરે તેને વિડીયો કોન્ફરન્સિંગ કહેવામાં આવે છે. આ એક માહિતી સંચારની દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એના પછી આવ્યું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઈ ટેન્ડરિંગ, એવું કહેવાય છે ઈ ટેન્ડરિંગ, એટલે કે કોઈપણ સંસ્થા દ્વારા જ્યારે બાંધકામ, મોટા જથ્થામાં ખરીદ વેચાણ કે અન્ય કાર્ય અને સેવાઓ પ્રાપ્ત કરવા જાહેરાત આપવામાં આવે અને તે કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ એમાં રસ બતાવી અને પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે, ત્યારબાદ આપણે નથી કહેતા કે ટેન્ડર ભરવાનું છે, કોઈ બાંધકામ હોય, કોઈ મોટા જથ્થામાં ખરીદ વેચાણ કરવાનું હોય અથવા તેની કાર્ય કે સેવાઓ પ્રાપ્ત કરવા માટે એ જાહેરાત આપે. એ કામકાજમાં જે રસ ધરાવતી વ્યક્તિઓ કે બધી જ સંસ્થાઓને રસ બતાવી તેમાં પોતાના ભાવપત્રક અને શરતો મોકલે, ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે ત્યારે તેને ઈ ટેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે મુદ્દો જે આપણે કહી શકીએ કે ઈ ઓક્શન, એવો મુદ્દો આવ્યો ઈ ઓક્શન. ઈ ઓક્શન એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હરાજી, માર્કેટની ગેરમાં આપણે જોઈ શક્યા ને, આ પ્રક્રિયામાં માલસામાનની હરાજી કરનાર અને માલસામાનને ખરીદનાર આભાસી વર્ચ્યુઅલ બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વેપાર વેપારી પેઢીથી વ્યાપારી પેઢી સુધી, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, વેપારી પેઢીથી ગ્રાહક સાથે એટલે બિઝનેસ ટુ કસ્ટમર અને ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર હોય છે, હરાજી કરનાર પોતાના માલસામાન અને સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટે નિયત કરેલી જે એની વેબસાઇટ હોય એની પ્રમુખે રસ ધરાવતા ખરીદનાર વર્ગ નિયત કરેલી સમયમર્યાદામાં પોતાને પોસાય તો ભાવ મોકલે છે, એવું પણ આપણે કહી શકાય. એના પછીનો આપણી પાસે મુદ્દો આવ્યો ઈ ફાઇલિંગ. કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા જે કંઈ કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજ દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે તેને ઈ ફાઇલિંગ તરીકે ઓળખાવી શકાય. ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરવાની હોય છે, શું કરવું પડે ઈ ફાઇલિંગ માટે વેબસાઇટ ઉપર એને નોંધણી કરવાની હોય, નોંધણી થયા બાદ માહિતી મોકલવાનું એક ખાતું બને
અને તેનો ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકે છે। મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે અને તેનો ઉપયોગ પણ કરે છે। એના પછીનો મુદ્દો આવ્યો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કે ઈ બુકિંગ ઈ ફાઇલિંગ જોયું, પછી ઈ બુકિંગ, આ બધા ઇલેક્ટ્રોનિક માધ્યમના જુદા જુદા પ્રકારો છે। ઈ બુકિંગ એટલે શું કહેવાય કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રિક માધ્યમનો ઉપયોગ કરી ઇન્ટરનેટ દ્વારા, ખાસ કરીને આપણે જે વિમાનમાં કે રેલવેમાં જે બુકિંગ કરાવ્યું છે, ઇન્ટરનેટ દ્વારા રેલવે કે વિમાન મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા તો કોઈ પણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉથી આરક્ષણ કરી શકાય તેવા પ્રકારની સેવાને ઈ બુકિંગથી ઓળખી શકાય। ઈ બુકિંગને આપણે ઈ રિઝર્વેશન તરીકે પણ ઓળખી શકીએ છીએ। ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલી ટિકિટ બુકિંગ કરાવનારના ઈમેલમાં અથવા તો મોબાઈલમાં ઈ ટિકિટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે। આપણે GSRTCમાં રિઝર્વેશન કરાવી તો ઈ બુકિંગથી કરાવી શકીએ છીએ। વપરાશકર્તાને જરૂરિયાત જણાય તો ઈ ટિકિટની આગળ કાગળ પણ એનો પ્રિન્ટ લઈ શકે। ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કરી શકાય છે। એના પછીનો મુદ્દો આપણી પાસે આવ્યો જે ઇલેક્ટ્રોનિક માધ્યમના જુદા જુદા પ્રકારોમાં બે પ્રકાર બાકી રહ્યા, એમાં આવ્યું ઈ સ્ટમ્પિંગ અને ઈ ગવર્નન્સ। તો ઈ સ્ટમ્પિંગ એટલે શું? ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા અને કોઈ પણ વ્યાપારિક પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે। સરકારની બિનવૈધનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ સરકારની બહુ જ અગત્યની એક ઇલેક્ટ્રોનિક માધ્યમનો કોમ્યુનિકેશનનો પ્રકાર થયો। એના પછી આવ્યું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઈ ગવર્નન્સ। ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને આનુષંગિક સેવાઓ દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી અથવા તો મેળવી શકાય। આમ ઇલેક્ટ્રિક માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન સેવાઓ પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને આપણે ઈ ગવર્નન્સ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જે બાકીના હતા ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારની અંદર ઈ કોમર્સ જોયું, ઈ બેન્કિંગ, એની અંદર ECS ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ RTGS, પછી એમાં ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ જોયું, પછી ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પરિંગ, ઈ ગવર્નન્સ, આવા બધા જે આપણે પ્રકારો જોયા એની અંદર। તો એમાં ખાસ કરીને આપણે ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ અને એની અંદર આપણે બીજા પ્રકારો જોયા। તો આજના સેશનની અંદર આપણે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન જે રહ્યું એના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરી। હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર એના અમુક ઉદાહરણ કેવી રીતે ટેન્ડરને ભરી શકાય એની વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ચર્ચા કરીશું। નમસ્કાર।